વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે વિજય મુહૂર્તમાં રાજકોટની ચાર વિધાનસભાના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું. તે પૂર્વે ભાજપનું મહાસંમેલન પણ યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના અન્ય હોદ્દેદારો પણ સહભાગી બન્યા હતા. સંમેલનમાં દરેક આગેવાનોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગી લીટથી જીતશે અને રાજકોટના ચાર ધારાસભ્યોને ગાંધીનગર મોકલશે, જેમાં માટે ભાજપના કાર્યકરોએ તનતોડ મહેનત કરવી ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ પક્ષ દ્વારા જે ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તે નવા વિચારો સાથે જોડાયેલી છે, ત્યારે ભાજપ પર જે વિચારધારા સાથે જોડાયેલા છે તેથી ઉમેદવારોને ઘણો એવો ફાયદો પણ મળશે. એટલું જ નહીં, સમગ્ર ભાજપની ટીમ આ કાર્યમાં એક જૂથ થઈને લાગી ગઈ છે, ત્યારે ચારે ચાર બેઠકો ભાજપ જંગી બહુમતીથી અંકે કરશે. રાજકોટ ભાજપનો ગઢ છે. જે દિવસે 1967માં આખા વિધાનસભામાં એક જનસંઘની સીટ હતી એ રાજકોટની સીટમાંથી ચિમનભાઈ શુક્લ જીતીને ગયા હતા. ત્યારથી અવિરત ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવા ચહેરાઓ અને નવા લોકો આગળ આવે એ નિર્ણય કરીને રાજકોટના ચારેય ઉમેદવારો શિક્ષિત, ચારમાંથી બે બહેનો અને જે પ્રજાની વચ્ચે સતત છે એવા લોકોને ટિકિટ આપી છે. એમાં આજે 69માં ડૉક્ટર દર્શિતાબેનનું અમે ફોર્મ ભરી દીધું છે. 100% જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે. અરે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારો તરફ ભાજપ છે, કોઈ સવાલ જ નથી. લીડ પણ બહુ મોટી હશે એટલે ભારતીય જનતા પાર્ટી આ કરી શકે, કારણ કે ભાજપમાં કામ કરતો કાર્યકર્તા વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, દેશને માટે કામ કરે છે અને એટલા માટે ઘણા બધા લોકોને બદલ કર્યો છે અને બધાએ સ્વર સ્વીકાર કરી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત 7મી વખત ભાજપની સરકાર બનાવશે અને રેકોર્ડ કરશે.